हेलो फ्रेंड्स, હું છું તૃપ્તિ. હેલ્થીવા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું મગની આવી રીતે દાળ ખાઈ તો પણ આપણે વજન ઘટાડી શકીએ છીએ. જી હા મિત્રો, મગની દાળ છે એની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલો હોય છે. મગની દાળની અંદર જે પ્રોટીન રહેલો હોય છે એ આપણા શરીરને હાડકાને મજબૂત કરે છે, મસલ્સને સ્ટ્રોંગ કરે છે, સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે. એમાં રહેલું પ્રોટીન છે એ લાંબો સમય સુધી આપણને ભૂખ નથી લાગવા દેતું, જેના કારણે આપણું વજન છે એકદમ ઝડપથી ઘટે છે. આપણે વધારાનું જંક ફૂડ ખાતા બચીએ છીએ, નાની નાની ભૂખ આપણને લાગતી નથી, આપણું પેટ ભરાયેલું હોય એવો અહેસાસ થાય છે. બીજું કે મગની દાળની અંદર પ્રોટીન સાથે એવું ફાઈબર છે જે આપણા પાચન તંત્રને મજબૂત કરે છે, પચવામાં હળવું છે. સાથે સાથે મિત્રો, મગની દાળ છે એ ઝીરો કેલરી છે. મગ અને મગની દાળમાં કોઈ જ કેલરી નથી, એટલે તમે જે કઈ ખાવ છો એનું કેલરીમાં રૂપાંતર તો નહીં થાય, પરંતુ તમારા શરીરની વધારાની કેલરી બાળવાનું કામ કરે છે મગ અને મગની દાળ. એટલા માટે જ આપણે અહીંયા જ્યારે પણ વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે ડાયટમાં મગને ફરજિયાત સામેલ કરે છે. મગને સામેલ કરો, મગના સૂપને સામેલ કરો, બાફેલા મગ ખાઓ, ફણગાવેલા મગ ખાઓ, કોઈ પણ રીતે તમારે મગ ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે. તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે વેઇટ લોસ પ્લાન કરી રહ્યા હોય તો એ સમયે તમારું ડાયટ પણ થોડું હળવું હોવું જોઈએ. તમે કોઈ પણ રેસીપી ફોલો કરો છો વેઇટ લોસની, કે પછી યોગા કરો છો, જીમમાં જાઓ છો, સાથે સાથે તમારે તમારી હેલ્થનું પણ એટલું જ ધ્યાન રાખવું પડશે જેમાં તમારે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે, સાથે લો કેલરીયુક્ત ભોજન હોય, પચવામાં હળવું હોય એવું જ ભોજન તમારે ખાવાનું રાખવાનું છે. તો અહીં આપણે એક વાટકી લઈએ મગની દાળ. આ રેસીપી છે એક વખત બનશે, તમે જરૂર ફોલો કરજો. જે મેઝરમેન્ટ સેટ કરું છું એ એક વખતના ડિનર અથવા તો લંચ માટેનું અથવા તો બ્રેકફાસ્ટ માટેની રેસીપીનું મેઝરમેન્ટ છે. આ રેસીપી તમે કોઈ પણ સમય લઈ શકો છો, લંચ સમય લઈ શકો છો, ડિનર સમય લઈ શકો છો, કે પછી બ્રેકફાસ્ટ સમય પણ લઈ શકો છો. હવે આપણે મગની સાથે સાથે બીજી એક વસ્તુ ઉમેરવાની છે, એ છે પાલક. અહીં આપણે પાલક એક વાટકી લેવાની છે. પાલકની અંદર વિટામિન કે રહેલું હોય છે જે આપણા શરીરની ચરબીને બેલેન્સ કરવાનું કામ કરે છે. પાલકની અંદર રહેલું વિટામિન કે સાથે લોહ તત્વ, આયર્ન, એ ઉપરાંત ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે જે આપણા હાડકાને મજબૂત કરે છે. શારીરિક નબળાઈ, વેઇટ લોસ સમય જે આવે છે એ પાલક અને મગ નહીં આવવા દે. મગ ભગાવે રોગ અને પાલક છે પણ શરીરમાં તાકાત આપે છે, તમારું શરીર છે એનર્જીથી ભરપૂર રહેશે. તમે ડાયટ કરી રહ્યા છો, યોગા કરી રહ્યા છો, એક્સરસાઇઝ કરી રહ્યા છો, તો એવા સમયે જો તમને થાક લાગતો હશે તો બિલકુલ નહીં લાગે, તમારું શરીર છે એ ઘોડા જેવી તાકાતવાળું બને છે. હવે આપણે એમાં ત્રીજી વસ્તુ ઉમેરવાની છે, લસણ. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર એવું લસણ રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. આપણે વજન ઘટાડીએ છીએ પરંતુ એ સમયે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એ થોડી ઓછી થઈ જતી હોય છે, જેના કારણે આપણે બીજી બીમારીને પણ આમંત્રણ આપી રહીએ છીએ. તો એવા સમયે મિત્રો, બે કળી લસણની કળી ફરજિયાત ખાવાની છે, વધારે નથી ખાવાનું. કારણ કે લસણ જેટલું ફાયદાકારક છે વધારે લસણ એટલું જ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તો આવી રીતે અહીંયા બે કળી લસણની લેવાની છે. હવે આપણે આ વસ્તુમાંથી કેવી રીતે વેઇટ લોસ રેસીપી બનાવી એ જોઈએ. તો અહીંયા મેં 3-4 પાણીથી પાલકને સારી રીતે ધોઈ લીધી છે. તો અહીંયા આપણે પાલકને પહેલા ધોઈ અને આવી રીતે નિતારી લઈએ. તો અહીંયા આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. વધારે તેલની બિલકુલ જરૂર નહીં પડે, માત્ર ને માત્ર 1/2 ચમચી તેલ જ જરૂર પડશે. 1/2 ચમચી તેલ મૂક્યું છે, સાથે આપણે વઘાર કરશું જીરાથી. જીરું છે એ વેઇટ લોસ માટે બેસ્ટ છે અને આ રેસીપી વેઇટ લોસ છે એટલે આપણે જીરાથી વઘાર કરવાનો છે. સાથે આપણે ઉમેરીશું લસણની કળી. લસણની કળીને આવી રીતે વઘારમાં જ ઉમેરી દેવાની છે. હવે આપણે એમાં હળદર ઉમેરીશું. હળદર ઉમેરીને આપણે તરત જ મગની દાળ ઉમેરીશું. મગની દાળને આવી રીતે મેં ધોઈ લીધી છે, ધોઈને કોરી કરી અને ત્યારબાદ ઉમેરવાની છે, કે જેના કારણે બોરિક પાવડર હોય કે પછી ડસ્ટ હોય તો એ નીકળી જશે. અને આવી રીતે મગની દાળને તેલમાં 1-2 મિનિટ સુધી સાંતળવાની છે, જેના કારણે કુકરમાં જ્યારે મગની દાળ ચડશે ત્યારે ઉભરાય નહીં. આ પ્રોસેસ કરશો એટલે કુકરમાંથી જે ઉભરો આવે છે એ બિલકુલ દાળ બાફતી વખતે ઉભરો નહીં આવે. હવે આપણે એમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈએ. 1/2 ચમચી લાલ મરચું ઉમેરું, 1/2 ચમચી ધાણા જીરું ઉમેરું છું. અને હવે આપણે પાલક ઉમેરી દઈએ. પાલક ઉમેરી આવી રીતે હલાવી લઈશું. ગેસની આંચ આપણે મીડિયમ જ રાખવાની છે. 1 મિનિટ સુધી આમ જ આપણે સાંતળવા દઈએ.
હવે આપણે એમાં પાણી ઉમેરવાનું છે. તો એક વાટકી મગની દાળ હતી એટલે આપણે ચાર વાટકી પાણી ઉમેરવાનું છે. તો અહીંયા હવે પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે. ગેસિયન્ચ આપણે એકદમ મીડિયમ જ રાખવાની છે. અને હવે આપણે લીડ કવર કરીશું અને આરામથી ત્રણ સીટી થવા દઈએ. દાળ આપણી ચડી જશે, કાચી નહીં રહે. ચાર સીટી તો હવે અહીંયા આપણે જોઈએ તો ત્રણ સીટી થઈ ગઈ છે અને આપણી દાળ એકદમ સરસ બની ગઈ છે. તો અહીંયા હવે આપણે જોઈએ તો આપણી દાળ એકદમ સરસ બની ગઈ છે. આવી રીતે તમે મગની દાળ બનાવશો એટલે તમારું વજન જે ચોક્કસ ઘટશે. જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે આ જ દાળનું આવી રીતે સેવન કરો, આવી રીતે બનાવો. આ જ પ્રમાણમાં મેઝરમેન્ટ રાખો પાણીનું, નહીં વધારે જાડી નહીં વધારે પતલી. આના કરતાં થોડી વધારે પતલી રાખશો તો બી ચાલશે, પરંતુ જાડી નહીં રાખતા. ખરેખર અમેઝિંગ દાળ છે, ચમત્કારિક છે. આવી રીતે તમે આ દાળ ખાઈને પણ વજન ઘટાડી શકો છો. ખૂબ જ હેલ્ધી છે, પૌષ્ટિક છે. તો મિત્રો ખરેખર આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરશો. તો આપણે ફરી મળીએ નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.